પ્રકરણ ચૌદ છીએ આમાં આપણે કેટલો સમય પસાર કરીએ છીએ અહીં એક રાજુ નામનો છોકરો છે જે દરરોજ એક કલાક ટીવી જોવે છે તો તે એક અઠવાડિયામાં કેટલા કલાક ટીવી જોવામાં વિતાવે છે આપણે જાણીએ છીએ કે એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને તે દરરોજ માત્ર એક કલાક ટીવી જોવે છે તેથી સાતને એક વડે ગુણતા સાત મળે આમ તેણે એક અઠવાડિયામાં ટીવી જોવામાં પસાર કરેલ સમય સાત કલાક થશે તો તે એક મહિનામાં કેટલો સમય પસાર કરશે અહીં આપણે જાણીએ છીએ કે એક મહિના બરાબર ત્રીસ દિવસ થાય જે મહિનામાં એકત્રીસ દિવસ આવે ત્યાં એકત્રીસ લેવા રોજના એક કલાક ટીવી જોતો હોવાથી આપણે ત્રીસને એક વડે ગુણતા ત્રીસ મળે ત્રીસ ગુણ્યા એક બરાબર ત્રીસ કલાક આમ તે એક મહિનામાં ત્રીસ કલાક જેટલો સમય ટીવી જોવામાં પસાર કરે છે મહાવરો જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમ જેમ કે કાર્ટૂન સમાચાર રમત સંગીત મનોરંજન શ્રેણી આવે છે જુહીના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે તેની માતાને રમતગમત પસંદ છે જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે ઉદાહરણ અહીં કુટુંબના સભ્યોનો મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તેમને ના પસંદ હોય તેનું કોષ્ટક અહીં આપેલું છે તેના પરથી આપેલા કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવીશું ત્રણ સ્તંભ છે જેમાં પહેલા સ્તંભમાં કુટુંબના સભ્યો બીજા સ્તંભમાં પસંદગીનો કાર્યક્રમ અને ત્રીજા સ્થંભમાં ના પસંદ કાર્યક્રમ આપેલું છે માતાનો કાર્યક્રમ સિરિયલ છે અને ના પસંદગીનો કાર્યક્રમ સમાચાર છે પિતાનો પસંદગીનો કાર્યક્રમ સમાચાર છે અને ના પસંદગીનો કાર્યક્રમ સિરિયલ છે મોટાભાઈનો પસંદગીનો કાર્યક્રમ ફિલ્મ છે અને ના પસંદગીનો કાર્યક્રમ સમાચાર છે નાની બહેનનો પસંદગીનો કાર્યક્રમ કાર્ટૂન છે અને ના છે દાદાનો પસંદગીનો કાર્યક્રમ ધાર્મિક અને ના પસંદગીનો કાર્યક્રમ ફિલ્મો છે દાદીનો પસંદગીનો કાર્યક્રમ ધાર્મિક અને ના પસંદગીનો કાર્યક્રમ ફિલ્મો છે કાકાનો પસંદગીનો કાર્યક્રમ રમતગમત અને ના પસંદગીનો કાર્યક્રમ સિરિયલ છે એક કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે ધાર્મિક પ્રકારના કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે બે કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને ના પસંદ છે ઉકેલ સમાચાર મોટા ભાગના કુટુંબના સભ્યોને ના પસંદ છે મારો દોસ્ત કોણ મારો એક દોસ્ત જે હોય હંમેશા મારી સાથ રાત હોય કે દિવસ તે હોય હંમેશા મારી સાથ હું જ્યારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી આગળ થાય જ્યારે અંધારું ત્યારે એ તો ન દેખાય શું તમે જાણો છો કે મારો એ દોસ્ત કોણ છે કવિતા ધ્યાનથી વાંચીને આ પ્રશ્નોના ઉત્તર આપો અ કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે ઉકેલ મારી બ કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે ઉકેલ ર ર મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે ક કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે ઉકેલ ઘણા બધા મૂળાક્ષર એક જ વાર આવે છે જેમ કે ધ ખ અને ન મહાવરો ખોરાક જે ખાઈએ છીએ બાળકો ચોખા ઘઉં મકાઈ જવમાંથી બનેલ કઈ વસ્તુ સવારે ખાય છે તે બાબતે વાતો કરી રહ્યા હતા વિનય કહે છે હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું વિકાસ કહે છે હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું રેશમા કહે છે હું તો મકાઈમાંથી બનેલી રોટલી ખાઉં છું પિંકી કહે છે મને બનેલ સત્તુ પીવાનું ખૂબ પસંદ છે છે સુરેશ કહે મને રાગીમાંથી બનેલ કાંજી ખૂબ પસંદ છે અહીં વર્ગના સહ અધ્યાયને પૂછીને આ કોષ્ટક પૂર્ણ કરેલ છે કોષ્ટકમાં જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો કોષ્ટકમાં બે ખાના છે પહેલા સ્તંભમાં મુખ્ય ખોરાક અને બીજા સ્તંભમાં તે ખોરાક ખાતા બાળકોની સંખ્યા આપેલ છે ચોખા ખાતા બાળકોની સંખ્યા છ છે ઘઉં ખાતા બાળકોની સંખ્યા બત્રીસ છે બાજરી ખાતા બાળકોની સંખ્યા તેર છે મકાઈ ખાતા બાળકોની સંખ્યા બે છે જુવાર ખાતા બાળકોની સંખ્યા એક છે રાગી ખાતા બાળકોની સંખ્યા એક છે તે ઘઉંમાંથી બનેલો છે બે જે બાળકો ચોખા ખાય છે તેમની સરખામણી જે બાળકો ઘઉં ખાય છે તેમની સાથે કરો વધુ ઓછા સમાન ઉકેલ વધુ એટલે કે ચોખા કરતા ઘઉં ખાવા વાળા બાળકો વધુ છે ત્રણ જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે તેની સાથે કરો વધુ ઓછા ઉકેલ ઓછા એટલે કે ઘઉં કરતા રાગી ખાવા વાળા બાળકો ઓછા છે મહાવરો વર્ગખંડ નાટકની તૈયારી વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે કેટલાક અભિનયમાં કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે અહીં ત્રિકોણની નિશાની બતાવવામાં આવી છે જે ત્રણ બાળકો દર્શાવે છે અહીં નાટકનો નકશો આપવામાં આવેલ છે એક બાજુ બાળકોની સંખ્યા અને બીજી બાજુ જુદા જુદા કાર્યક્રમ જેવા કે અભિનય કપડાં એકત્ર કરવાવાળા સંગીત વગાડવાવાળા અને સેટ તૈયાર કરવાવાળા છે આ પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપો અ નાટકમાં કેટલા બાળકો અભિનય કરે છે ઉકેલ અભિનય માટે ત્રણ ત્રિકોણ દોરેલ છે એક ત્રિકોણ એટલે ત્રણ બાળકો માટે ત્રણ ત્રિકોણ એટલે નવ બાળકો થાય આમ નાટકમાં નવ બાળકો અભિનય કરી રહ્યા છે બ સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે ઉકેલ અભિનય કરનાર બાળકોની સંખ્યા વધુ છે કારણ કે અભિનય કરનાર બાળકોની સંખ્યા નવ છે જ્યારે સેટ તૈયાર કરવાવાળા બાળકો છ છે કા ભાગના બાળકો શું કરી રહ્યા છે ઉકેલ મોટા ભાગના બાળકો સંગીત વગાડવાનું કામ કરી રહ્યા છે કારણ કે તેમાં સૌથી વધુ ત્રિકોણો આપેલા છે ડ કેટલા બાળકો પહેરવા માટે કપડા એકત્ર કરી રહ્યા છે ઉકેલ છ બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે મહાવરો કોનું માથું મોટું છે પ્રવૃત્તિ કોનું માથું મોટું છે તે શોધીએ સાધનો કાતર એક નક્કામો પેપર એક મોટો પેપર રીત નક્કામા પેપરમાંથી લાંબી પટ્ટીઓ આ રીતે કાપીશું હવે તે લાંબી પટ્ટીઓ તમારા મિત્રને આપો હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે આ રીતે વીંટો અને વધારાની પટ્ટી ફાડી નાખો એક મોટા પેપર ઉપર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર આ રીતે ચોંટાડો જુઓ અહી બાળકોએ લાંબી પટ્ટી આ રીતે ચોંટાડીને અહી બતાવ્યા પ્રમાણે તમે પણ આલેખ બનાવો હવે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી આલેખમાંથી શોધીશું સૌથી લાંબી પટ્ટીની લંબાઈ પચાસ સેન્ટીમીટર એટલે મધુનું માથું સૌથી મોટું છે નાનામાં નાની પટ્ટી સાડત્રીસ સેન્ટીમીટર લાંબી છે તે રોહિતની છે મહાવરો ચપાટી વર્તુળ આલેખ પાઇચાટ શાળાના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો છે અહીં ચિત્રમાં દર્શાવ્યા મુજબ કેટલાક બાળકોએ બગીચા મંડળમાં કેટલાક બાળકોએ રમતગમત અને ચિત્ર મંડળમાં ભાગ લીધો છે અહીં વર્તુળ આલેખમાં અલગ અલગ મંડળના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવાઈ છે ચિત્રમાંથી આપણે જોઈ શકીએ કે અ વર્ગના અડધા વિદ્યાર્થીઓએ રમતગમત મંડળમાં ભાગ લીધેલ છે બ એક ચતુર્થાંશ બાળકો બગીચા મંડળના સભ્યો છે ક ચિત્ર મંડળમાં પણ વર્ગના એક ચતુર્થાંશ બાળકો છે દોસ્તો આપેલ વર્તુળ આલેખના કેટલા ભાગ કરેલા છે ચાર એટલે કે દરેક ભાગ એક ચતુર્થાંશ થશે બરાબર ને બે એક ચતુર્થાંશ ભાગ એટલે અડધો ભાગ અને ત્રણ એક ચતુર્થાંશ ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ થાય ચાલો હવે અહીં આપેલ વર્તુળ આલેખના ભાગ કરીએ હવે તમે મને કહો તો અડધો ભાગ કયો થશે રમતગમત મંડળ વાળો ભાગ કારણ કે બે એક ચતુર્થાંશ ભાગ એટલે અડધો ભાગ જ્યારે બાકીના બે ભાગ એટલે કે બગીચા મંડળ અને મંડળના ભાગો એક ચતુર્થાંશ થશે ઉદાહરણ જો શાળામાં બસ્સો વિદ્યાર્થીઓ હોય તો દર્શાવેલ વર્તુળ આલેખ જોઈને દરેક મંડળીમાં રહેલ બાળકોની સંખ્યા કહો ઉકેલ અહીં રમતગમત મંડળમાં ભાગ લેતા બાળકોની સંખ્યા કુલ બાળકોની સંખ્યાથી અડધી છે માટે જો શાળામાં બસ્સો વિદ્યાર્થીઓ હોય તો ના અડધા સો મળે તેથી રમતગમત મંડળમાં સો બાળકો છે બગીચા મંડળના સભ્યો એક ચતુર્થાંશ ભાગના છે તેથી ને એક ચતુર્થાંશ વડે ગુણતા પચાસ મળે છે આમ બગીચા મંડળમાં પચાસ બાળકો છે તે જ રીતે ચિત્ર મંડળમાં કેટલા સભ્યોએ ભાગ લીધો તે શોધવા માટે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એક ચતુર્થાંશ વડે ગુણતા પચાસ મળે છે તેથી ચિત્ર મંડળમાં પચાસ બાળકો છે વરસાદમાં પલળવું વરસાદમાં પલળવું કોને ગમે છે બાળકે તેના મિત્રોને પૂછ્યા બાદ આ વર્તુળ આલેખ બનાવ્યો જેને વરસાદમાં પલળવું ગમે છે અને જેને વરસાદમાં પલળવું નથી ગમતું તેવા બાળકો અહીંયા આલેખ દોરી બતાવવામાં આવ્યા છે વર્તુળ આલેખ જુઓ અને કહો એક કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે અ અડધા બ એક ચતુર્થાંશ ક ત્રણ ચતુર્થાંશ ઓકેલ ત્રણ ચતુર્થાંશ બે કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું પસંદ નથી અ અડધા બ એક ચતુર્થાંશ ક ત્રણ ચતુર્થાંશ ઉકેલ એક ચતુર્થાંશ ત્રણ જો વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ હોય તો બાળકોની સંખ્યા કહો એક કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે બે કેટલા બાળકોને વરસાદમાં પલળવું નથી ગમતું ઉકેલ અહીં બાળકોની સંખ્યા અઠયાવીસ છે વરસાદમાં પલળવું ગમે તેવા બાળકોનો ભાગ ત્રણ ચતુર્થાંશ છે અને અઠયાવીસનો ત્રણ ચતુર્થાંશ ભાગ શોધવા અઠ્યાવીસ ને ત્રણ ચતુર્થાંશ વડે ગુણતા એકવીસ મળે તેથી એકવીસ બાળકોને વરસાદમાં પલડવું ગમે છે હવે કેટલા બાળકોને વરસાદમાં પલળવું નથી ગમતું તેવા બાળકોની સંખ્યા એક ચતુર્થાંશ છે તેથી અઠ્યાવીસનો એક ચતુર્થાંશ ભાગ શોધવો પડે તેથી અઠ્યાવીસ ને એક ચતુર્થાંશ વડે ગુણતા સાત મળે છે સાત બાળકોને વરસાદમાં પલળવું નથી ગમતું ચા કોફી કે દૂધ કેટલાક બાળકોને પૂછવામાં આવ્યું ચા કોફી કે દૂધમાંથી સૌથી વધારે શું પસંદ કરે છે અહીં કોષ્ટક આપેલું છે જેમાં બે ખાના છે તેમાંથી પહેલા સ્તંભમાં પીણું જે તેમને પસંદ છે એટલે કે દૂધ કોફી અને ચા જ્યારે બીજા સ્તંભમાં તે પીતા બાળકોની સંખ્યા આપેલ છે કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે દૂધ પસંદ કરતા બાળકોની સંખ્યા વીસ છે કોફી પસંદ કરતા બાળકોની સંખ્યા દસ છે ચા પસંદ કરતા બાળકોની સંખ્યા દસ છે કુલ બાળકોની સંખ્યા શોધવા માટે દૂધ કોફી તેમજ ચા પસંદ કરતા બાળકોની સંખ્યા એટલે વીસ દસ અને દસ નો સરવાળો કરતા ચાલીસ મળે છે કુલ બાળકોની સંખ્યા ચાલીસ શોધો એક કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશ ઉકેલ એક દ્વિતીયાંશ કારણ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ છે 40 ને એક દ્વિતીયાંશ વડે ગુણતા વીસ મળે જે દૂધ પસંદ કરતા બાળકોની સંખ્યા સૂચવે છે તેવા બાળકોની સંખ્યા એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશ ઉકેલ એક ચતુર્થાંશ કારણ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ છે ચાલીસ ને એક ચતુર્થાંશ વડે ગુણતા દસ મળે જે કોફી પસંદ કરતા હોય તેવા બાળકોની સંખ્યા દર્શાવે છે વર્તુળ આલેખમાં ચા કોફી દૂધ પસંદ કરનાર દર્શાવો ઉકેલ આ રીતે વર્તુળ દોડી તેના ચાર એક સરખા ભાગ કરીશું આપણે હમણાં જોયું કે એક દ્વિતીયાંશ ભાગ દૂધ પીનાર છે તેથી ચાર ભાગમાંથી બે ભાગ આ રીતે રંગીશું અને તેમાં દૂધ પીતા બાળકો એમ ચા અને અને કોફી પીતા બાળકોની સંખ્યા તેમનો ભાગ એક ચતુર્થાંશ છે તેથી બાકીના બે ભાગમાંથી એક ચોથા ભાગમાં ચા પીતા બાળકોની સંખ્યા દસ અને બીજા ચોથા ભાગમાં કોફી પીતા બાળકોની સંખ્યા દસ એમ લખી આપણે વર્તુળ આલેખ પૂર્ણ કરીશું આપણે શું શીખ્યા ઉદાહરણની મદદથી સ્માર્ટ ચાર્ટ દોરતા આપેલ પરિસ્થિતિને અનુરૂપ નકશો કેવી રીતે દોરવો તે વર્તુળ આલેખને દોરતા અને ઉકેલતા